બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવા હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે પ્રિય એક્ઝામની તૈયારી. ધોરણ 10 અને 12ની પરીક્ષાની પૂર્વે 700થી વધુ વિદ્યાર્થીઓએ કરી તૈયારી. શૈક્ષણિક નગરી ગણાતી હળવદમાં આવેલી મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાંથી એન્જિનિયરો અને ડોક્ટરો અભ્યાસ કરી ચૂક્યા છે, ત્યારે સ્કૂલમાં આગામી માર્ચે યોજાનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવા માટે એક મોક ડ્રીલનું અનોખું આયોજન સમગ્ર જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જેમાં મહર્ષિ ગુરુકુળ અને નવનિર્માણ વિદ્યાલયના 561 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આગામી માર્ચમાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાશે ત્યારે પરીક્ષાનો હાવ દૂર કરવા માટે મહર્ષિ ગુરુકુળ અને નવનિર્માણ વિદ્યાલયના પરીક્ષાર્થીઓ માટે રિસિપ્ટ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક, મોઢું મીઠું કરી પરીક્ષાર્થીઓને પ્રવેશખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે સ્કોટ દ્વારા કોપી કેસ રોકવા માટે ખાસ શિક્ષકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવા જતા હોવાથી તેમના મનમાં એક પ્રકારનો ડર કે ભય હોય છે, જેના કારણે તે પ્રશ્નપત્રોમાં પ્રશ્ન ક્રમાંક, સીટ નંબર, બારકોડ સ્ટીકર વગેરેમાં ભૂલ કરતા હોય છે, ત્યારે શાળાના સંચાલકો દ્વારા બાળકોના મનમાંથી આવો ભય દૂર કરવા માટે આજે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે SSC અને HSC પરીક્ષાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું. આ તકે મહર્ષિ ગુરુકુળના સંચાલક રજનીભાઈ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં ભય હોય છે, તેથી પરીક્ષામાં તેના પરિણામ પર અસર પડે છે, પરંતુ જો વિદ્યાર્થીને અગાઉથી જ પ્રોસેસથી માહિતગાર હોય અને તે પરીક્ષા વખતે સમયનો વેડફાળ ન થાય અને વિદ્યાર્થીઓનો ભય દૂર થઈ જાય છે, તે હેતુથી અમારો આ નવો પ્રયાસ હતો. આ મોક ડ્રીલ પરીક્ષાના આયોજનને મહર્ષિ ગુરુકુળ તેમજ નવનિર્માણ વિદ્યાલયના શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું. મહર્ષિ ગુરુકુલ વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામ માટે સતત પ્રયત્ન કરતું હોય, એમાંના બોર્ડના વિદ્યાર્થીઓ માટેનો એક અમારો આ પ્રયાસ છે કે બોર્ડની પહેલા બોર્ડની એક્ઝામ સતત છેલ્લા 3 વર્ષથી અમે પ્રી બોર્ડ એક્ઝામ લઈ રહ્યા છીએ. એનાથી વિદ્યાર્થીના રિઝલ્ટમાં ખૂબ સારો સુધારો થયો છે. અમે 100% રિઝલ્ટ લઈ આવી અને ઊંચા રિઝલ્ટમાં પણ વિદ્યાર્થીઓ ઘણો રણફાળામાં વિકાસ થયો હોય. તો આ પ્રી બોર્ડ એક્ઝામથી મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓમાંથી હાવ દૂર થાય અને એને જે માહોલ જે મળવાનો હોય, બીજી વખત પસાર થતા હોય એમાંથી એવું લાગે, તો નવનિર્માણ અને મહર્ષિ ગુરુકુલ બંને સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થઈ અને એક પાલો થઈ અને બોર્ડની સિસ્ટમથી જ આ પરીક્ષા લેવાય, જેથી વિદ્યાર્થીઓને ટેન્શન ઘણું બધું હળવું થઈ જાય. પ્રથમ વખત પીએસસી બોર્ડની એક્ઝામ દઈ રહેવા જઈએ છીએ, તો આપણને બોર્ડમાં પરીક્ષા દેવા જઈએ ત્યારે કેટલીક મૂંઝવણ થતી હોય, બાજુમાં કોણ આવશે, કેવું વાતાવરણ મળશે, આપણને કેવી રીતે એક્ઝામ દે, ક્યારે મૂંઝવણ આવી જાય, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ જેટલું યાદ હોય એ પણ ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ આ બોર્ડની એક્ઝામ એવી રીતે દેવામાં આવી છે કે જેમાં સંપૂર્ણ બોર્ડ જેવું જ વાતાવરણ મળશે, એના જેવા નવા શિક્ષકો, નવા વાતાવરણ, આખું નવા આખી બિલ્ડિંગ જ અલગ થઈ જશે, તો એવી રીતે આ વાતાવરણ કરવામાં આવે છે. તો થેન્ક યુ મહર્ષિ ગુરુકુળ કે અમારા માટે આટલું બધું તમે કર્યો છો, આટલું બધું એક્ઝામ કરવા. ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દે ત્યારે મૂંઝવણ થતી હોય છે અને મૂંઝવણને કારણે તે સારી રીતે પેપર નથી લખી શકતા, તેમણે પાકું ઘણું કર્યું હોય છે પણ એ લખી નથી શકતા, તેથી આ પ્રી SSC બોર્ડનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓની ગભરામણ દૂર થાય તેમજ તેમને બોર્ડની એક્ઝામ જેવું જ વાતાવરણ મળી રહે તે છે. તેમજ બીજું કારણ કે એક્ઝામમાં ઘણા વિદ્યાર્થીઓને પોતાનો સમય ખૂટતો હોય છે, તો પોતાનો સમય કઈ રીતે બચાવવો ને તે બીજું કારણ છે. તેમજ બધા વિદ્યાર્થીને કાંઈ તકલીફ ન થાય તે છે. અમારી સંસ્થામાં પ્રી SSC બોર્ડનું એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ બધાનો આભાર માનું છું.